इडली बनावी होय के ढोसा बनाव्या होय एनी साथे जो आवी टेस्टी एवी चटणी ना होय तो एनो स्वाद अधूरो ज रहे छे। वेलकम फ्रेंड्स, वेलकम टू माय चैनल चटपटू काठियावाड़। आजे आपणे बनावाना छीए कोकोनट चटणी। फ्रेश नारियर जे आवे छे एनी चटणी बनावाना छीए। तो आ चटणी बनावी एकदम सरळ छे, तो एनी रेसिपी जोईए ए पहेला तमे मारी चेनलने जो सब्सक्राइब ना कर्युं होय तो सब्सक्राइब करी बेल आइकन दबावी ओल दबावी देशो, जेना कारणे तमे नवा नवा विडियोज जोई शकशो। हवे कोकोनट चटणी बनावा माटे थईने मैं अहीं सामग्री तमारी समक्ष रजू करेली छे, तमे जोई शको छो। तो एना माटे सौ पहेला आपणे एक मिक्सर जार लई लेशुं अने चटणीनी जे जार होय छे एमां ज आपणे चटणी बनावानी छे। तो फ्रेश एक कोकोनट आवे छे, ताजू जे नारियर आवे छे એને જ મેં ઝીણા ટુકડા કરી અને અહીંયા લીધેલું છે। ત્યારબાદ એની અંદર આપણે આદુ અને મરચાં એડ કરી દેશું। તમે સ્વાદ પ્રમાણે આદુ અને મરચાં તમારે કેવું તીખું બનાવ્યું છે એના ઉપર આધારિત છે, તમે એ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ રોસ્ટ કરેલી એટલે કે શેકેલી ચણાની દાળ મેં એક ચમચી જેટલી લીધેલી છે। સ્વાદ પ્રમાણે નમક લઈ એની અંદર મેં અહીંયા 1/4 કપ જેટલી છાશ લીધેલી છે। છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો અને એની ખટાશ મીડિયમ રાખવાની છે, જેના કારણે ચટણીનો ટેસ્ટ ખરેખર ખૂબ સારો આવે। હવે એને આપણે ક્રશ કરીને અહીંયા રેડી કરી લીધેલ છે, તો આ ચટણીને આપણે એક બાઉલમાં લઈ લેશું। મિત્રો, આ ચટણી ખરેખર ખૂબ સરસ બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો। હવે એનો ટેસ્ટ વધારવા માટે થઈને આપણે એનો વઘારની તૈયારી કરીશું। તો એના માટે એક વઘાર્યું લઈ એની અંદર મેં તેલ એડ કરેલું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે રાઈ, લીમડો અને સૂકું લાલ મરચું નાખી હિંગનો આપણે વઘાર કરી દેવાનો છે। આ બધો જ વઘાર રેડી થઈ જાય એટલે આપણે ચટણીની અંદર એ વઘાર એડ કરી દેવાનો છે। છે ને એકદમ સરળ રેસીપી। આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને રોસ્ટ કરેલી ચણાની દાળની આ કોકોનટ ચટણી ખરેખર ખૂબ સરસ બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે। મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો અને આ રેસીપી જો તમને ગમી હોય તો તમારા ફેમિલી ગ્રુપ્સમાં પણ તમે શેર કરી શકો છો। અહીંયા આ રેસીપીને મેં ઢોસાની સાથે સર્વ કરી છે, તો ફરી એક નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો।